અને કોલેજની એન્ટ્રન્સ પરીક્ષા આપવા ગયો તો ત્રણ વખત નપાસ કોલેજની એન્ટ્રન્સમાં ત્રણ વખત નપાસ હાર્વડ યુનિવર્સિટીમાં એપ્લાય કર્યું દસ વાર રિજેક્ટ હાર્વર્ડ યુનિવર્સિટીએ દસ વાર રિજેક્ટ કર્યો કુલ ચોવીસ પરીક્ષામાં નપાસ થયો પહેલાથી કોલેજ સુધીમાં ચોવીસ પરીક્ષામાં નપાસ કોલેજની પ્રવેશ પરીક્ષા હતી એમાં મેથ્સમાં વન ટ્વેન્ટી માર્ક્સનું મેથ્સ હતું એમાં એક માર્ક આવ્યો વન ટ્વેન્ટી માંથી વન એક જ માર્ક બીજી વાર પરીક્ષા આપી નાઇન્ટીન આવ્યા ત્રીજી વાર પરીક્ષા આપી નાઇન આવ્યા પછી એમ થયું કે નોકરી કરીએ નોકરી માટે ત્રીસ વાર ઇન્ટરવ્યુ આપ્યા નિષ્ફળ એક વાર પોલીસમાં અરજી કરી કે કઈ નહીં તો હોમગાર્ડ તો થઈએ કોન્સ્ટેબલ થઈએ ચાર લોકો સિલેક્ટ થયા આજ સિલેક્ટ ન થયો એને એમ કીધું તારી હાઈટ નથી તારું કદ બરાબર નથી એને એમ થયું પોલીસમાં કામ નહીં મળે તો એના શહેરની અંદર એપ્લિકન્ટ હતા એમાંથી ત્રેવીસ સિલેક્ટ થઈ ગયા અનફોર્ચ્યુનેટલી હી વોઝ રિફ્યુઝ ચોવીસમો એ હતો એ સિલેક્ટ ના થયો પોલીસમાં ના પાડે કે ના પાડે નાની દુકાનમાં ના પડે હવે શું કરતો હશે માણસ જેને બધેથી રિજેક્ટ થયો હોય એ વિચારો બટાટાની લારી બેઠો હશે સમોસાની લારી હશે ચાપડી ઊંધિયાની દુકાન હશે એ માણસ અત્યારે બિઝનેસ કરે છે અને એની વાર્ષિક આવક છે ફોર્ટી બિલિયન યુએસ ડોલર ફોર્ટી બિલિયન યુએસ ડોલર એને હમણાં હોંગકોંગની અંદર મકાન લીધું છે એના મકાનની કિંમત ધ્યાનથી સાંભળજો એણે મકાન લીધું મકાનની કિંમત છે ટુ મિલિયન ડોલર તેરસો કરોડ રૂપિયાનું મકાન એણે લીધું છે તેરસો કરોડનું મકાન જે ચોવીસ વાર નપાસ થયો હતો એ ચાઈનાનો સૌથી ધનિક વ્યક્તિ છે એશિયાનો સૌથી ધનિક વ્યક્તિ છે નામ છે એનું જેકમા અલીબાબા ગ્રુપનું નામ સાંભળ્યું ને અલીબાબા ગ્રુપનો પ્રેસિડેન્ટ છે ઓનર છે ચોવીસ વખત નપાસ થયેલી વ્યક્તિ ત્રીસ વખત રિજેક્ટ થયેલી વ્યક્તિ જેને પોલીસમાં ના રાખે જેને કોઈ સ્ટોર પર ના રાખે એની કંપનીની અંદર અત્યારે પચાસ હજાર ને બાણું માણસોનો સ્ટાફ છે મિત્રો બી પોઝિટિવ શા માટે નેગેટિવ થઈએ એક પરિણામ એક નિષ્ફળતા ક્યારેય ચિંતા ન કરો કોઈક ટીકા કરે ચિંતા ન કરો રામને જંગલમાં મોકલ્યા હતા પ્રમુખ સ્વામી મહારાજને પણ આફ્રિકાથી પાછા આવવું પડ્યું હતું તો પોઝિટિવિટી રાખજો